બનાસબંધના નવમા દિવસે ગઢમાં આજે સરકાર તરફથી મળતો અનાજનો જથ્થો લેવા માટે મોટી સંખ્યામાં ગ્રાહકો ઉમટી પડ્યા હતા ત્યારે ગઢમાં સસ્તા અનાજની દુકાનના સંચાલક પીજી બ્રહ્મ ક્ષત્રિય કે જે ગ્રાહકોને આપવામાં આવતો ખાંડ દાળ તેમજ મીઠાનો જથ્થો દુકાનમાં હોવા છતાં ગ્રાહકોને છેતરી આવનાર ગ્રાહકને ખાલી ઘઉં ચોખા આપતો હતો અને દાળ ખાંડ અને મીઠાનો જથ્થો ન હોવાનું જણાવી માત્ર ગ્રાહકને બેજ વસ્તુ આપી ગ્રાહકના કાર્ડમાં ખાણની એન્ટ્રી કરતો હોવાનું માલુમ પડતા ગઢ સરપંચે હલ્લા બોલ કરી તેની દુકાનમાં જઈને તપાસ કરતા દાળ ખાડ અને મીઠાનો જથ્થો મળી આવ્યો હતો જેથી સરપંચે બાર કટ્ટા દાળ અને બાવીસ કિલો ખાંડ તેની દુકાનમાં હોવા છતાં બ્રાહકોને આપતો ન હોવાનું જણાવ્યું હતું અને સરપંચે તેની પાસે હાલ તેની જે જથ્થો ઝડપાયો તેનું લેખિત કરાવી મામલતદારને મોકલ્યું હોવાનું જણાવી રહ્યા છે જ્યાં લાભાર્થી લોકોને સુચારુ રીતે આ પુરવઠો મળી રહે તે માટે શિક્ષક પણ મુકાયા છે જો પણ આ જથ્થો નાપતું હોવાનું જણાવી રહ્યા છે સસ્તા અનાજની દુકાનના સંચાલક પીજી બ્રહ્મ ક્ષત્રિય જણાવ્યું હતું કે મારી જોડે જે સ્ટોક છે તે ગયા મહિનાનો છે અને હાલ નવીન સ્ટોક આવ્યો નથી અહીંયા હું રેશન લેવા આવ્યો એટલે મને ઘઉં અને ચોખા આપેલા બાકી મેં કીધું ખોડ અને દાળને એટલે તેમને કીધેલું કે અહીંયા જથ્થો નથી આવશે એટલે તમને મળશે હા એન્ટ્રી પાડેલી મારા રેશન કાર્ડમાં ખોડ દાળ આપી નથી મીઠું કોરોના ઇફેક્ટ મુદ્દે આજે બનાસબંધના નવમાં દિવસે ગઢ વિસ્તારના જે પણ સસ્તા અનાજના જે દુકાનદારો છે તેઓ ગ્રાહકોને રાશન આપી રહ્યા છે અત્યારે જે પીજી બ્રહ્મ ક્ષત્રિય જે છે એમનું આ રાશનની દુકાન છે ત્યાં જે તે કસ્ટમરો છે કસ્ટમરો આવી અને જે અનાજનો પુરવઠો હોય એ પુરવઠો લઈ રહ્યા છે પણ અહીંયા જે શાળાના શિક્ષકને અહીંયા જે નેલા છે એમને અહીંયા જે જોયું કે આ જે જથ્થો છે એ જથ્થો આ દુકાનદાર અહીં આપી રહ્યો નથી દાળ ચોખા અને દાળ ચોખા અને મીઠું આ જે મીઠાનો જથ્થો છે આ દુકાનદારે આપ્યો નથી અને જે કસ્ટમરો હોય કસ્ટમર અંદર લખ્યો છે એટલે આ જે શિક્ષક હતા એ શિક્ષકના મેં પૂછીએ કે ભાઈ શું વિગત છે સમગ્ર આ રીતે શું કહેશો આ દુકાનદાર શું આકર્ષણ શું નથી આપતું હા દુકાનદારને મેં કાલે પણ વાત કરી હતી ભાઈ ખોડ અને તમે દાળ કેમ નથી આપતા બરાબર લઈ એમના કેવું એમ છે ભાઈ ખોડ ને દાળ અમને આગળથી મળેલ નથી બરાબર એટલે વારંવાર મેં એમને પૂછ્યું તો એક જ જવાબ આપ્યો એમને બીજી વાત કે એ વજન તો જે ઘઉં અને ચોખાનું તો બરાબર કરે છે જે આપવાનું છે આપે છે પરંતુ દાળ ખોડના મામલામાં એમને ખોડ આપતા નથી અને રેશન કાર્ડમાં ખોડ લખી દે છે બરાબર એટલે આ રીતના પ્રોબ્લેમ છે એટલે લોકોની માગણી એ છે તો એ ખોડ એમને કેમ લખી રેશન કાર્ડમાં એ વાત છે અચ્છા આ હતા જે શિક્ષક કે જેમને સરકાર દ્વારા અહીંયા જે તે સસ્તા અનાજની દુકાનો હોય ત્યાં એમની નિમણૂક કરવામાં આવી છે અને લોકોને વ્યવસ્થિત રાશન મળે છે કે નહીં હવે આપણે જે રાસ જે સસ્તા અનાજની દુકાનના સંચાલક છે એમને જ પૂછીએ કે શું શું આપી રહ્યા છે અને કેમ ખાંડનો જથ્થોને જે નથી આપતા ને એવો કાર્ડમાં લખી અને ગ્રાહકોને છેતરી રહ્યા છે શું કેસો ભાઈ મારી જોડે જે સ્ટોક પડ્યો છે ખાંડનો એ અંત્યોદિપીલ ગયા મહિનાનો છે હાલનો જે સ્ટોક હજી આવેલ નથી એ આવે ત્યારે આપવાનું છે દાળ ને ખાંડ આવેલ નથી જે મીઠું છે ઘઉં છે ચોખા છે એ દરેક ગ્રાહકને આપીએ છીએ દાળ ને ખાંડ ગ્રાહકને કીધું છે આવશે ત્યારે પૂરેપૂરું બધાને મળી જશે

નથી આપી નથી કરી છે કે અમે દરેક કાર્ડમાં એન્ટ્રી કરી છે બસ ખાંડ અને દાળની એન્ટ્રી કરી છે બસ અમારી ભૂલ છે એ અમે માનીએ છીએ સસ્તાના દુકાનના જે સંચાલક છે તેઓ પોતે કહી રહ્યા છે કે મેં ખાલી એન્ટ્રી જ કરી છે અને જે ઢગ પીછો છે એ ઢોળી રહ્યા છે કોરોનાની મહામારી ચાલી રહી છે એની વચ્ચે જે અસંખ્ય લોકો જે સેવાભાવી સંસ્થાઓ હોય કે અન્ય દાતાઓ હોય એ લોકોને ઘરે જઈ અને રાશનની કીટ તેમજ અન્ય કરિયાણું કે જમવાનું ભોજન કેમ આપી રહ્યા છે પણ ઘટના જે સંચાલક છે તેઓ હાલ જે સંસ્થાના જે ગ્રાહકો હોય એમની સાથે ઉગાડી લૂંટ કરી રહ્યા છે અને કાર્ડમાં પણ લખી રહ્યા છે કે ખાંડ અને દાળ જેવો જથ્થો આપી રહ્યા છે આમ આ જે સસ્તા અનાજનો દુકા દુકાનનો જે સંચાલક છે એ મોટા પ્રમાણમાં હાલ ભ્રષ્ટાચાર કરતો નજરે પડ્યો છે ગઢથી કેમેરામેન યસ પટેલ સાથે હું દિનેશ રાણા બીકે ન્યૂઝ ચેનલ